नमस्कार विद्यार्थी मित्रों, तो लास्ट लेक्चर की अंदर तमे जे त्रणे त्रण सादा एटले के सीम्पल टेन्स छे तेनो अभ्यास कर्यो, जेमा सीम्पल प्रेजेंट टेन्स, सीम्पल पास्ट टेन्स, सीम्पल फ्यूचर टेन्स, तेना स्ट्रक्चरनो एक्जाम्पल जोए आपणे। त्यारबाद ते जे टेन्स छे तेमांथी WH प्रकारना प्रश्नो केवी रीते बनावी शकाय तेनो पण अभ्यास कर्यो, अने छेले लास्ट लेक्चर नी अंदर आपणे ट्रांसफॉर्मेशन के वन टेन्स माथी एक टेन्स माथी बीजा टेन्स मां केवी रीते ट्रांसफर करी शकाय सादा कारणना तेना एक्जाम्पल जोया हता। हवे आपणे टेन्स नी अंदर आगळ वधीए छीए, एमां फर्स्ट जे आपणे टेन्स स्टार्ट करवानो छे चालू वर्तमान काल, जेने इंग्लिश में कंटिन्यूअस प्रेजेंट टेंस, के भाई चालू वर्तमान काल एटले के कंटिन्यूअस प्रेजेंट टेंस कोने कहेवामां आवे छे? तो प्रेजेंट एटले वर्तमान, चालू एटले के वर्तमान में चालू क्रिया दर्शाववा माटे जे वर्ब अथवा तो जे कालनो यूज थाय छे तेने चालू वर्तमान काल कहेवामां आवे छे। जोईए, डिफाइन पहेला समझिए। टू डिस्क्राइब कंटिन्यूअस एक्शन, ગુજરાતીમાં વર્તમાનની ચાલુ ક્રિયા દર્શાવવા માટે, એટલે કે વર્તમાનમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે, કે ફોર એક્ઝામ્પલ હું બોલું છું જે અત્યારે ક્રિયા ચાલુ છે કે આઈ એમ સ્પીકિંગ, તમે સાંભળો છો યુ આર લિસનિંગ, એટલે કે વર્તમાનમાં હાલમાં જ અત્યારે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે। હવે આપણે જોઈએ પહેલા એના ઇન્ડિકેટર્સ। તો એના ઇન્ડિકેટર્સમાં મોટા ભાગે નાવ, એટ પ્રેઝન્ટ, ત્યારબાદ લુક, લિસન, સી એટસેટ્રા, આ એના ઇન્ડિકેટર છે જે ચાલુ કાળમાં વપરાય છે। હવે લુક, લિસન અને સી આ ઇન્ડિકેટર તો તમને સમજાય છે કે ભાઈ નાવ અથવા તો એટ પ્રેઝન્ટ, પણ લુક, લિસન, સી આ ઇન્ડિકેટર તરીકે પણ તેનો યુઝ થાય છે, અને તે એક વર્બ પણ છે, તે ક્રિયાપદ પણ છે કે ભાઈ હી લુક્ડ ટુવર્ડ્સ હિમ, તો એ ક્રિયાપદ પણ છે, પણ આપણે આ જે ઇન્ડિકેટર્સમાં લખ્યું છે એમાં લુક, લિસન, સી અથવા તો હિયર આ બધાને એઝ એ ક્રિયાપદ તરીકે લેવાના નથી, પણ તેને એઝ એ ઇન્ડિકેટર્સ લેવાના છે। તે વાક્યની શરૂઆતમાં આવે છે, અને વાક્યની શરૂઆતમાં જો આ ત્રણ પ્રકારના વાક્ય હોય, ત્રણ પ્રકારના શબ્દો હોય, તો સમજી લેવાનું કે તે કાળ છે તે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ છે। આગળ જોઈએ તો તેનું સ્ટ્રક્ચર આપણે સૌ પ્રથમ જોઈએ, તો પહેલાં આપણે જોઈએ એફર્મેટિવનું સ્ટ્રક્ચર। તો એફર્મેટિવ સ્ટ્રક્ચરની અંદર સબ્જેક્ટ પ્લસ એમ is r plus v for, જેને આપણે ing form તરીકે પણ ઓળખીએ છીએ। સબ્જેક્ટ m is r v for plus ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, ત્યારબાદ
એને ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્તમાન કૃદંત કર્મ અને અન્ય શબ્દ. તો સૌ પ્રથમ તો ટુબીના રૂપ વિશે આપણે અભ્યાસ કરીએ કે ક્યારે કયા પ્રકારનું ટુબીનું રૂપ યુઝ કરવામાં આવે છે, જે તમે ઓલરેડી લાસ્ટ સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, છતાં આપણે તેને રિપીટ કરીએ. તો સિંગ્યુલર, પ્લુરલ એટલે કે એકવચન, બહુવચન, ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન બીજો પુરુષ, થર્ડ પર્સન ત્રીજો પુરુષ. આ આપણે પ્રનાઉનની અંદર સર્વનામમાં શીખી ગયા છીએ. એટલે કે ફર્સ્ટ પર્સન છે આઈ, બહુવચનમાં છે વી, સેકન્ડ પર્સનમાં યુ યુ, થર્ડ પર્સનમાં હી શી એન્ડ ઇટ, અને તેનું બહુવચન થાય છે ધે. હવે આપણે જોયા કે ભાઈ જે સહાયકારક ક્રિયાપદ છે તો સહાયકારક ક્રિયાપદ તરીકે એમ ઇઝ અથવા આરનો ઉપયોગ થાય છે. તો કયા સર્વનામમાં કયા પ્રકારના સહાયકારક ક્રિયાપદનો યુઝ થાય છે તે આપણે જોયા કે આઈ સાથે આપણને ખબર જ છે આપણે શું યુઝ કરીએ છીએ, એમ, વી સાથે આર, બંને યુ સાથે હેલ્પિંગ વર્બ તરીકે એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે આરનો યુઝ થાય છે. એમ ઇઝ સોરી હી શી ઇટ અથવા તો કોઈ પણ પ્રકારનું નાઉન હોય પણ સેમાં સિંગ્યુલરમાં, એટલે કે મોર્ગન છે, માર્કર છે, આવા પ્રકારનું કોઈ સિંગ્યુલર નાઉન છે જે થર્ડ પર્સનમાં આવે છે એ બધામાં શેનો યુઝ થાય છે ઇઝ, અને ધે સાથે શેનો યુઝ થાય છે આર. તો ફરી વાર, આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી શી ઇટ ઇઝ ધે આર. હવે આપણે આ સ્ટ્રક્ચર મુજબ જેવી રીતે સાદા કાળની અંદર કરતા હતા તેવી જ રીતે આમાં પણ તેનો આપણે થોડો અભ્યાસ કરીએ. એઝ અ સબ્જેક્ટ પહેલાં હું લઉં છું કે મોર્ગન ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. નાઉ કે મોર્ગન ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. મોર્ગન એટલે કે કરતા, મોર્ગન છે એ થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવે છે એટલે એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ ટીચનું વી ફોર ટીચિંગ, કર્મ અને અન્ય શબ્દો. ત્યારબાદ આપણે આનો એક્ઝામ્પલ જોઈએ. લુક લિસન એન્ડ સી. લુક, ધે આર ફાઇટિંગ. લુક, ધે આર ફાઇટિંગ. લુક આગળ આવે છે ત્યારે એઝ અ ઇન્ડિકેટર તે હોય છે અને ત્યારે હંમેશા માટે ચાલુ કાળ હોય જ છે. કેવી રીતે? કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને એમ કહીશું લુક ધે આર ફાઇટિંગ, કે જો તે ફાઇટ કરે છે તો ત્યારે તે ચાલુ કાળ જ હોય છે. તમે જો એમ કહો છો, સી એમ કહો છો, લુક એમ કહો છો, ત્યારે હંમેશા માટે તે ચાલુ જ કાળ હોય છે. ક્યારે આપણે એમ યુઝ કરતા નથી કે જો તો ઓલા ફાઇટ કરતા હતા, જો તો ઓલા ફાઇટ કરશે નહીં. લુક ધે આર ફાઇટિંગ. એવી જ રીતે લિસન, લિસન સમવન ઇઝ ટોકિંગ, કે સાંભળો કોઈક બોલે છે. તો આપણે એવું જ પોસિબલ છે, ક્યારે હું તમને એમ કહી શકું છું કે ભાઈ તમે સાંભળો તો કોઈક બોલશે, સાંભળો તો કોઈક બોલવું હતું. સો દેટ પાસ્ટ ટેન્સ નોટ પોસિબલ. લિસન સમવન ઇઝ ટોકિંગ.
ત્યારબાદ સી અને હિયર તે બંને લુક અને લિસનના છે એટલે આપણે એને રિપીટ કરતા નથી. ત્યારબાદનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો they are searching a new book now. They are searching a new book. સબ્જેક્ટ તરીકે ધે છે એટલા માટે સહાયકારી ક્રિયાપદ તરીકે આર વી ફોર ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. બે એક્ઝામ્પલ જોઈ લે. Mini is learning grammar now. Martin is making something. તો અહીંયા આપણે જોયું એફર્મેટિવનું સ્ટ્રક્ચર અને તેના એક્ઝામ્પલ. ફરી વાર આપણે સ્ટ્રક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખવાનું છે. ઇંગ્લિશમાં જોઈએ તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એવી જ રીતે ગુજરાતીમાં કર્તા એમ ઇઝ આર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એફર્મેટિવનું સ્ટ્રક્ચર જોયું. ત્યારબાદ હવે આપણે ચાલુ વર્તમાન કાળના નેગેટિવનું સ્ટ્રક્ચર અને તેના એક્ઝામ્પલનો અભ્યાસ કરવાનો છે. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ ઓર આર પ્લસ નોટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્તમાન કૃદંત, જેને આપણે આઈએનજી ફોર્મ પણ કહીએ છીએ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો જો તમે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એફર્મેટિવનું સ્ટ્રક્ચર જુઓ તો તે સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચરમાં માત્ર એક જ ડિફરન્સ છે કે નેગેટિવ જ્યારે સેન્ટેન્સ હોય છે ત્યારે થર્ડ પ્લેસ એટલે કે ત્રીજા સ્થાને નોટ મૂકવામાં આવે છે. તેના સિવાય આપણે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. જોઈએ ધે આર નોટ creating new thing. Example તરીકે જોયું કે they are not એટલે કે કરતા એમ ઇઝ આર માં આર નોટ વર્તમાન કૃદંત ન્યુ થિંગ્સ એટલે કે કર્મ. I am not teaching મેથ્સ નાઉ કે આઈ એમ નોટ ટીચિંગ મેથ્સ નાઉ. ત્યારબાદ વી આર નોટ વેસ્ટિંગ અર ટાઈમ. મોર્ગન ઇઝ not playing cricket at present. ત્યારબાદ એક્ઝામ્પલ જોયો તો mini is not passing
ધ વોલ. તો આ એક્ઝામ્પલ થયા નેગેટિવ સ્ટ્રક્ચરના. ત્યારબાદ જોઈએ ઇન્ટ્રોગેટિવ, જેને આપણે પ્રશ્નાર્થ તરીકે ઓળખીએ છીએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં જોઈએ તો પહેલાં શું આવશે? એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ગુજરાતીમાં જોઈએ તો એમ ઇઝ આર પ્લસ કરતા વર્તમાન કૃદંત કર્મ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. કે આપણે અગાઉ જ WH અને વિથાઉટ WH પ્રકારના જે ક્વેશ્ચન જોયા તેમાં પણ જોયું હતું આપણે કે જે વિથાઉટ WH ક્વેશ્ચન છે, આ બધા જે ક્વેશ્ચન છે એને શું કહેવામાં આવે છે? વિથાઉટ WH ક્વેશ્ચન, કે જેની અંદર સહાયકારક ક્રિયાપદના સ્થાનમાં ફેરફાર કરવાથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો તમે સ્ટ્રક્ચર જો એસરેટિવના સ્ટ્રક્ચર એફર્મેટિવના સ્ટ્રક્ચર સાથે તમે જો આને કમ્પેર કરો તો માત્ર એક જ ચેન્જ કર્યો છે કે સબ્જેક્ટના જગ્યાએ આપણે હેલ્પિંગ વર્બ લીધા છે અને હેલ્પિંગ વર્બ એટલે કે તે બંનેના જે સ્થાન છે એને એક્સચેન્જ કર્યા છે. તો આપણે એમાં ટ્રાન્સફર કરીએ તો કે આર યુ રીડિંગ આ ન્યૂ બુક, આર યુ રીડિંગ અ ન્યૂ બુક, ધેન ઇઝ શી ફાઇટિંગ with him, are you, are they, રાખીએ આપણે સર્વનામમાં ચેન્જ કરીએ, are they eating outside food are you taking some new action? ત્યારબાદ અમુક જે એક્ઝામ્પલ છે તે તમારે જાતે લખવાના છે. તો અહીંયા આપણે જે સિમ્પલ નહીં પણ ચાલુ વર્તમાન કાળ છે તેના ત્રણે ત્રણ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો, હકાર નકાર પ્રશ્નાર્થ, એટલે કે એફર્મેટિવ નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ વર્તમાન કાળના ત્રણે ત્રણ સેન્ટેન્સ છે તેનું સ્ટ્રક્ચર જોયું. હવે આપણે તેમાંથી જે WH પ્રકારના પ્રશ્નો છે એના સ્ટ્રક્ચર કેવી રીતે હશે, એમાં કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે અને તેનો આન્સર કેવી રીતે લખી શકાય છે તે આપણે સમજીએ. તો એમાં WHનું પહેલાં આપણે જોઈ લઈએ કે વુ વોટ વુમ વાય વુસ વિચ હાઉ મેની how much. તો કે who, what, whom, why, whose, which, how many, how much. તો જેવી રીતે આપણે બધા ટેન્સના બાદ જે આપણે WHનો અભ્યાસ કરીએ છીએ તેનો આપણે અભ્યાસ કરીએ તો ફર્સ્ટ આપણે જોયા કે who, who is teaching biology, who is teaching biology. તો એમાં આપણે માત્ર કર્તાના સ્થાને કોઈ પણ વ્યક્તિનું નામ એડ કરવાનું હોય છે, બાકી જે સેન્ટેન્સ છે તે તેમનું તેમ જ રહે છે. તો ધવલ સર
is teaching biology. त्यार बाद आपणे वोट नु एक्जाम्पल लए. What are they doing? કે તેઓ શું કરી રહ્યા છે? They are preparing some new projects. કે જેની અંદર કે ભાઈ દે આર કે ભાઈ પહેલા કર્તા તરીકે પછી સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું વર્તમાન કૃદંતનું રૂપ, ત્યારબાદ જે આપણે આન્સર લખીએ છીએ તે વૂમ. આઈડિયલી વૂમ કન્ટિન્યુઅસ ટેન્સમાં બહુ ઓછો યુઝ થાય છે, તેમ છતાંય આઈડિયલી ટુ એડ કરો. ટુ વુમ ઇઝ શી બીટિંગ, કે તેણી કોને મારે છે? શી ઇઝ બીટિંગ ટુ હર ઓલ્ડ ફ્રેન્ડ. ફોર એક્ઝામ્પલ કોઈ પણ કે ભાઈ શી ઇઝ બીટિંગ ટુ હર ઓલ્ડ ફ્રેન્ડ. ત્યારબાદ વાય, વાય નો યુઝ આપણે રીઝન એટલે કે કારણ પૂછવા માટે કરીએ છીએ. સો વાય આર યુ બિહેવિંગ લાઈક ધીસ, વાય આર યુ બિહેવિંગ લાઈક ધીસ. સો આર યુ થી તો આઈ એમ બિહેવિંગ લાઈક ધીસ. આપણે અગાઉ જોયું તેમ વાય થી પ્રશ્ન પૂછવામાં આવતો બીકોઝ નો યુઝ કરીએ છે. આઈ એમ બિહેવિંગ લાઈક ધીસ બીકોઝ આઈ એમ નોટ ઇન good position. I am not in a good position ke reason darshayu apne. Tyar baad whose, whose bike is Morgan purchasing. Purchasing karta આપણે આઈડિયલી જોઈએ તો ડ્રાઇવિંગ. હુઝ કાર જોઈએ, હુઝ કાર ઇઝ મોર્ગન ડ્રાઇવિંગ. મોર્ગન ઇઝ ડ્રાઇવિંગ અ કાર ઓફ હિઝ અંકલ. ત્યારબાદ વિચ, વિચ નો યુઝ આપણે જ્યારે ચોઇસ બાબતે, જ્યારે બે થી વધુ ઓપ્શન હોય ત્યારે. વિચ ડિશ ઇઝ, વિચ ડિશ ઇઝ શી પ્રિપેરિંગ. વિચ ડિશ is she preparing? She is preparing Italian dish. તો આ બધા એક્ઝામ્પલ થયા વુ થી, વોટ, વુમ, વાય, વુઝ એન્ડ વિચ. તો વિદ્યાર્થી મિત્રો, વિચ પછી આપણે જોશું હાઉ મેની. હાઉ મેની
अगाउ आपणे जेम WH क्वेश्चनमां जोई गया तेवी रीते के हाउ मेनी ज्यारे काउंटेबल એટલે કે ગણી શકાય તેવી વસ્તુ વિશે જ્યારે આપણે પૂછવું હોય ત્યારે આપણે હાઉ મેનીનો યુઝ કરીએ છીએ. તો કે હાઉ મેની બોલ આર દે થ્રોઈંગ, હાઉ મેની બોલ્સ आर दे थ्रोइंग. तो एना आंसर लखशू दे आर थ्रोइंग 10 बॉल्स. त्यारबाद आपणे हाउ मच नो एक्जाम्पल छे How much water are they drinking? કે તે કેટલું પાણી પીવે છે. સો આન્સર લખશું આપણે they are drinking 1 લીટર વોટર. ત્યારબાદ વેર, કે જ્યારે પ્લેસ પૂછ્યું હોય તો કે વેર ઇઝ શી ગોઈંગ, કે વેર ઇઝ શી ગોઈંગ. શી ઇઝ going to school, કે તે સ્કૂલ પર જાય છે. તો આ થયું આપણો ચાલુ વર્તમાન કાળ. તો હવે તમારે એનો પણ અભ્યાસ કરવો જરૂરી છે કે જ્યારે કોઈ પણ પ્રકારના આ જે WH ક્વેશ્ચન છે તે કરાવવાનું મેઇન રીઝન એ છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારના જે સેન્ટેન્સ છે એમાંથી કયા શબ્દને દૂર કરીને તમે કયા પ્રકારના વર્ડથી, કારણ કે બોર્ડની એક્ઝામમાં ઓપ્શનની અંદર તે તમને પૂછવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ તમને એવી રીતે આપવામાં આવેલું હોય છે કે દે આર ડ્રિંકિંગ 1 લિટર વોટર, દે આર ડ્રિંકિંગ 1 લિટર વોટર. તો બોર્ડની એક્ઝામમાં એવી રીતે અંડરલાઇન કરેલી હોય છે કે ભાઈ લખેલું શું હોય, 1 લિટર હોય એમાં અંડરલાઇન કરેલી હોય. એટલે તમારે એમાં શું કરવાનું હોય છે કે જે અંડરલાઇન કરેલો વર્ડ છે તેને દૂર કરવાનું હોય છે. તેને દૂર કરીને તમે કયા પ્રકારના ઇન્ટ્રોગેટિવ પ્રનાઉનથી, પ્રશ્નાર્થ સર્વનામથી તમે ક્વેશ્ચન બનાવી શકશો, એટલે કે અંડરલાઇન કરેલા શબ્દને દૂર કરવાનો હોય અને એનાથી પ્રશ્ન બનાવવાનો હોય છે. એટલે તમને આ બધી જ માહિતી હોવી જરૂરી છે. વુ, વોટ, વુમ, વાય, વુઝ, વિચ, હાઉ મેની એન્ડ હાઉ મચ એન્ડ વેર, આ બધાથી પ્રશ્ન પૂછવાથી કયા પ્રકારના શબ્દોથી તમારો આન્સર આવે છે અથવા તો કયા પ્રકારના શબ્દને દૂર કરવાથી તમે આ જે ઇન્ટ્રોગેટિવ પ્રનાઉન છે તેનાથી તમે પ્રશ્ન પૂછી શકો છો, તે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ચાલુ વર્તમાન કાળ છે તેને પૂર્ણ કરીએ છીએ. ચાલુ વર્તમાન કાળને પૂર્ણ કર્યા પહેલાં તેના 3-3 સ્ટ્રક્ચરનું આપણે પરફેક્ટલી રિવિઝન કરી લઈએ. તો રિવિઝન કરીએ તો સબ્જેક્ટ એફર્મેટિવ સ્ટ્રક્ચર થાય છે, સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ. ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્તમાન કૃદંત એટલે કે ING વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. નેગેટિવ સેન્ટેન્સ તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ. ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો.
ઇન્ટ્રોગેટિવમાં ખાલી આપણે સ્થાનને ચેન્જ કરીએ છીએ. તો એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ગુજરાતીમાં જોઈએ તો એમિઝાર પ્લસ કર્તા પ્લસ વર્તમાન કૃદન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ જે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે WH પ્રશ્ન પૂછવામાં આવે છે તે આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરના અંતે આપણે હોમવર્ક તરીકે જોઈએ. તો હોમવર્કમાં ફર્સ્ટ જે છે તે સ્ટ્રક્ચર ઓફ ઓલ થ્રી સેન્ટેન્સીસ વિથ સેન્ટેન્સીસ ઓલ થ્રી એટલે એફર્મેટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ. સ્ટ્રક્ચર ઓફ ઓલ થ્રી સેન્ટેન્સીસ વિથ થ્રી એક્ઝામ્પલ્સ. એટલે કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ, આ ત્રણેયના સ્ટ્રક્ચર લખવાના છે તમારે, જેમાં કોપી કરવાની નથી. પહેલાં સ્ટ્રક્ચર અને તે સ્ટ્રક્ચર મુજબ તેના ત્રણ એક્ઝામ્પલ લખવાના છે. ત્યારબાદ ક્વેશ્ચન આન્સર, તમારી રીતે જ WHના ક્વેશ્ચન અને આન્સર બંને તમારી રીતે, જે આપણે અહીંયા કરાવડાવ્યા નથી તેની સિવાયના તમારે લખવાના છે. તો એમાં વૂ, વોટ, વિચ, વાય, વેર, વૂઝ, વૂમ, વેન, હાઉ મેની એન્ડ હાઉ મચ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું આ લેક્ચરનું હોમવર્ક છે, જેની અંદર સ્ટ્રક્ચર અને તેના ત્રણ એક્ઝામ્પલ ત્રણે ત્રણના, અને આ બધા જે WH પ્રકારના છે તેના ક્વેશ્ચન પર તમારે બનાવવાના છે અને આન્સર પર તમારે લખવાના છે. થેન્ક યુ.